તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્ર મોદી દેત્રોજા તથા ઉપપ્રમુખ ઇન્દુબેન રબારીની વણી થતા ભાજપના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં શુભેચ્છાઓ પાઠવી શહેરના બસ સ્ટેન્ડ રોડમાં વિજય સરઘસ કાઢ્યું હતું. કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 18 સીટમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના 11 ઉમેદવારો તથા કોંગ્રેસના 7 ઉમેદવારો વિજેતા થયા હતા. આજે કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ઉમેદવારોની સામાન્ય સભા મળી હતી, જેમાં કેવદ્રા સીટના ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ જીવાભાઈ દેત્રોજા, તાલુકા પંચાયત પ્રમુખ તથા અગતરાય સીટના ભાજપના ઉમેદવાર ઇન્દુબેન પ્રવીણભાઈ રબારી તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જેમાં નવનિયુક્તિ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વણીને વધાવવા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ફૂલહારથી શુભેચ્છાઓ પાઠવી. ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલુકા પંચાયત નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન કર્યું હતું. બાદમાં ડીજેના તાલે વાહનોના કાફલા સાથે તાલુકા પંચાયત કચેરીથી શહેરની મધ્યમાં 4 ચોક સુધી વિજય સરઘસ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વણીને બિરદાવી હતી. જગદીશ યાદવનો રિપોર્ટ, SI News, જૂનાગઢ.